ढंकायेलू बॉक्स छे। बॉक्स नी अंदर एक चुंबकीय सोयने धरी पर राखेली होय छे, जे मुक्त रीते फरी शके छे। होका यंत्रमा एक चंदो एटले के डायल होय छे, जेना पर दिशाओ अंकित करेली होय छे। आपणे जे स्थळे दिशा शोधवी होय त्यां होका यंत्र राखवामां आवे छे। एनी सोय ज्यारे स्थिर थाय त्यारे उत्तर दक्षिण दिशा दर्शावे छे। पछी होका यंत्र ने त्यां सुधी फेरवामां आवे छे, ज्यां सुधी चंदा पर अंकित करेला उत्तर अने दक्षिण ए सोय ना बे छेड़ाओ साथे एक समान गोठवाय। चुंबकीय सोय नो उत्तर ध्रुव ओळखाय ते माटे तेने हमेशा जुदा रंग थी रंगेलो होय छे। તમે વિડીયોમાં જોયું કે હોકા યંત્રની મદદથી તમે કોઈ પણ દિશા જાણી શકો છો, તો હોકા યંત્રની જે રચના છે આને ખોલ, બહાર કાઢ, ખોખામાંથી બહાર કાઢ નાખ, બરોબર? આની ઉપર તમે જોજો એન એસ ઈ એન ડબલ્યુ, પછી વચ્ચે વચ્ચે પણ પીળા કલરની બીજી ચાર, ટોટલ આઠ દિશાઓ આપેલી છે, દેખાય છે ભાઈ? ઉપર આઠ દિશાઓ આપેલી છે અને તમે એની સોય જોશો, આ તમારી ચુંબકીય સોય છે, તો સોયના એક છેડા ઉપર જો આનો કલર કરેલો છે, હું હાથમાં આપું છું તમને બધાને, અને અહીંયા એક બીજા છેડા ઉપર કલર કરેલો નથી। હવે આપણે દિશા શોધવાની કઈ રીતે આના મદદથી, તો જો તમારા આના જ્યારે તમારા આડું અવડું ગોળગો ફરતું હોય, પણ ગમે ત્યારે તમે આના ગમે તેટલું હલી ગયું હોય, પણ જ્યારે તમે એને મૂકો ત્યારે એ સોય થોડા સમય માટે આપણે સ્થિર થવા દેવાની, બરોબર? જો સ્થિર થઈ કઈ બાજુ? મારી બાજુ થઈ? કલર કરેલો ભાગ કઈ બાજુ આવ્યો? મારી બાજુ આવ્યો, અત્યારે હાલ મારી બાજુ, પછી સમજાવું। મારી બાજુ મતલબ આ નોર્થ એટલે કે ઉત્તર દિશા છે, તમને ખબર હશે સૂર્ય કઈ બાજુ ઉગે છે, હા, પછી આ પશ્ચિમ અને આ પેલો દક્ષિણ, તો મતલબ આ દિશા કઈ છે એ તમને ખબર છે એટલા માટે, પણ જો ખબર હોય નહીં તો આપણી ચુંબકીય સોય આટલા સ્થિર થઈ, હંમેશા આ ચુંબકીય સોય નોર્થ અને સાઉથ મતલબ ઉત્તર અને દક્ષિણમાં સ્થિર થશે। હવે હું મારા ધીમે ધીમે નોર્થ જે છે એન લખેલો આ રહ્યું, દેખાય છે? વાદળી કલર, બાકીના ત્રણે કાળા છે, એક જ વાદળી છે, એના ધીમે ધીમે ગોળ ફેરવતા જવાનું। એન અને બંને જ્યારે એક જ દિશામાં આવી જાય, જો એક્ઝેક્ટ એનની ઉપર આપણી સોઇલ આવી દઈશું, એટલે આપણી ઉત્તર દિશા આપણને મળી ગઈ। એના આધારે આપણે કહી શકીએ કે ઈસ્ટ આ બાજુ છે, વેસ્ટ આ બાજુ છે, સાઉથ આ બાજુ છે, નોર્થ આ બાજુ છે, બરોબર?